કપરડા તાલુકાના સુખલબારી ગામે પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવને કારણે બાળકોને મંદિરમાં બેસી ભણવા મજબૂર બન્યા છે જ્યારે શાળાના બીજા જર્જરી તોરડામાં બાળકો જૂના જોખમે બેસીને અભ્યાસ કરી રહ્યા છે કપરાડા તાલુકાના સુખલબારી ગામે એક થી પાંચ ધોરણ સુધી પ્રાથમિક શાળા આવેલ છે વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલા શાળાના જર્જરીત મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું પરંતુ જૂના જર્જરી થયેલા ઓરડો તૂટી અને તોડી પડ્યા અને આખું ચોમાસું વીતી ગયું પણ હજુ પણ શાળાના નવા મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી તેને કારણે પ્રાથમિક શાળાના બાળકો ગામમાં આવેલ મંદિરમાં બેસી ભણવા માટે મજબૂર બન્યા છે આ ઉપરાંત શાળાનો બીજો ઓરડો બિસ્માર છે અને તે પડી ન જાય માટે લાકડાના ટેક લગાડવામાં આવ્યા છે જોકે આ ઓરડામાં બેસતા બાળકો માટે કોઈ અન્ય હોવાને કારણે તેઓ બિસ્માર ઓરડામાં જીવના જોખમે બેસી અભ્યાસ કરી રહ્યા છે અને જો કોઈ દુર્ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભા થવા પામ્યો છે આ સ્થિતિનું કાયમી નિરાકરણ આવે તે માટે તંત્ર પ્રાથમિક શાળાના ઓરડા ભેરી તકે બનાવે તેવી માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે શિક્ષણ વાત કરતા હોય રાજ્ય સરકાર હાલમાં આવ્યા છે કપરાડા તાલુકાના સુકલબારી ગામે સુકલબારી ગામે ગામ જે છે ત્યાં આગળ ઓરડા ન હોવાના કારણે જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એ મંદિરમાં જે મંદિર છે ગામનું એ ગામના મંદિરમાં બેસીને ભ ભણતા હોય છે અહીંયા તમે બતાવી રહ્યા છે કે જે સ્કૂલના જે ઓરડા છે તેને ટેકા દ્વારા જે ઊભો કરવામાં આવ્યો છે જે ઘર પડીને જાય તેના માટે ટેકા ઊભા કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર આ શિક્ષણ જગતને અનેક વાતો કરતા હોય છે પરંતુ જે શિક્ષણની વાતો કરે તો ઓડ્ડાના હોવા કારણે જે બાળકો છે એમાં અભ્યાસ માટે તકલીફ પડતી હોય છે અને એક એક મકાન તમે તમને બતાવી રહ્યા છે કે સામે સામે મકાન તોડી પાડવામાં આવ્યું છે પણ હજુ પણ એ મકાન ઊભું કરવામાં આવ્યું નથી સરકાર એ એ તરફ ક્યારે ધારામાં ક્યારે ઓડ્ડાઓ બનાવશે એ જોવું રહ્યું નામ ભોયા સંગીતાબેન રાજલભાઈ મારે રહેવાનું કોઠાર પ્રાથમિક શાળા કઈ છે પ્રાથમિક શાળા અમારે ત્યાં કુલ ટોટલ ત્રેસઠ બાળકો છે ને ત્રેસઠ બાળકો પછી અમને દિવાળી ગયા વર્ષની દિવાળી પછી અમને કીધું કે તમારે સ્કૂલ બનાવવાની છે એટલે અમને કીધું કે દિવાળી પછી ઉતરાયણ પછી તેના પહેલાં તમારે ઓરડા ખાલી કરીને તોડી પાડવાની મંજૂરી આવી ગયેલી છે એપ્રિલમાં જેવા અમે એપ્રિલ પહેલા જે ઓરડા અમે તોડી પાડેલા ઉપરી અધિકારી અત્યારે શું જવાબ આપે એ ઉપરી અધિકારી તે એવું કહે કે હવે ગ્રાન્ટ નથી એવું કહેવામાં આવા છે હવે મંદિર માં અમે પછી સગવડ કરી અત્યારે આ જે મકાન છે બીજો એ મકાન કેવું છે એ બી જર્જરિત જ છે એને બી ટેકા મારીને અમને કોઈ વાર અગવડ પડે છે તો આ એક્ઝામ ચાલતી છે એટલે પછી અમે પહેલા બીજા ધોરણને અહીંયા ભણાવવા માટે લઈ આવ્યા આચાર્ય બેન ત્યાં મંદિરમાં છે અનિતાબેન છે તે હમણાં ત્યાં પરીક્ષા બાળકોને ચાલશે ત્યાં હશે ને હું પહેલું ધોરણ પહેલું બીજું ધોરણ લઉં છું એટલે હું અહીંયા સ્કૂલમાં લઈ આવું ચોમાસામાં અમે ત્યાં જ એકથી પાંચ ધોરણ મંદિરમાં સાથે જ બેસાડે છે ને પછી પોતપોતાના ક્લાસ થોડા થોડા જગ્યાએ એમ બેસાડીને અભ્યાસક્રમ ચલાવીએ છીએ આસ્તવિકતા તકલી કપરાડાની જે સુકલબારી ગામની પ્રાથમિક શાળાની જે ઓરડાઓ છે ક્યારે બનશે એ જવું રહ્યું જગદીશ ભોંગે ઇન ગુજરાત ન્યૂઝ કપરાડા